કચ્છ જિલ્લાની અબડાસા મત વિસ્તારની ગણતરી ઉત્તેજના ભરી બની રહી હતી. આજે જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે શરૂઆતમાં કોંગ્રેસના કદાવર નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે પ્રારંભમાં લીડ પ્રાપ્ત કરી હતી અને લખપત તાલુકાના મતોની ગણતરી પૂરી થઈ ત્યારે તેમની લીડ 2000ની આસપાસની થઈ હતી. ત્યારબાદ અબડાસા તાલુકાના ગામડાઓની મતગણતરી હાથ ધરવામાં આવતા શ્રી શક્તિસિંહ ગોહિલની લીડ વધતી ગઈ હતી અને એક તબક્કે તેમની લીડ 12000 સુધી પહોંચી ગયેલ હતી. ત્યારે તેમનો સારા માર્જિનથી વિજય થશે તેમ કોંગ્રેસીઓ માનતા થઈ ગયા હતા. પણ જેવી નખત્રાણાના પાવરપટ્ટી ગણાતા વિસ્તારની મતગણતરીની શરૂઆત થઈ તેની સાથે જ આ લીડ ઘટવા માંડી હતી અને જેમ જેમ મતોની ગણતરી આગળ વધતી જતી હતી તેમ તેમ આ લીડ ઘટતી જતી હતી. આખરે જ્યારે 3 રાઉન્ડ બાકી હતા ત્યારે કચ્છના સાંસદ તરીકે જેઓ આજે ચૂંટાયા છે તેવા શ્રી વિનોદભાઈ ચાવડાના પોતાના વિસ્તારના મતોની ગણતરી શરૂ થઈ હતી અને 1 જ રાઉન્ડમાં 1200 મતની લીડ કપાઈ ગયેલ હતી અને એક તબક્કે આ લીડ ઘટીને 1700 સુધી પહોંચી ગઈ હતી. ત્યારે કોંગ્રેસના આગેવાનોના ચહેરા પર ચિંતાની લકીરો દેખાવા લાગી હતી. પણ અંતે મતગણતરી પૂર્ણ થતાં શ્રી શક્તિસિંહ ગોહિલનો 35 સરસાઈથી વિજય થયો હતો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી છબીલભાઈ પટેલે પોતાના પરાજય બાદનો પ્રતિભાવ આપતા પોતાનો પરાજય પોતાના જ સાથીદારોને કારણે થયો હોવાનું જણાયું હતું. તેમણે કહ્યું હતું કે તેમના વિજય માટે સમગ્ર ગુજરાતની કેબિનેટે રસ લીધો હતો અને તેમના વિજય માટેના પ્રયાસો કર્યા હતા, પણ કેટલાક સ્થાનિક આગેવાનોના કારણે તેમનો પરાજય થયો છે. શ્રી પટેલે પોતાના પરાજય બાદ પ્રતિભાવ આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. પરિણામ પછી ખરેખર તો હું એમ કહું છું, અમને તો આપનોને લૂંટાય, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. બાકી તો હાર જીત ચાલે, ફક્ત 800 વોટથી મારી આટલા મોટા કદાવર નેતા સામે મારી હાર થઈ છે, પણ કાંઈ વાંધો નહીં. હું હવે ફરીથી ફીર લડેંગે અને પાર્ટીને મજબૂત કરીશું. કમ સે કમ મને મારા સાથી વિનોદભાઈની જે જીતતી છે એની ખુશી છે, અને મેઇન માનનીય નરેન્દ્ર મોદીની આખા ભારતમાં જે જીત જીત એની ખુશીમાં મારી આ હાર તો ક્યાંય દબાઈ જશે, મને ખૂબ વાંધો નથી. મારે કોઈ પ્રોબ્લેમ લોકસભામાં અને વિધાનસભામાં જે વોટિંગ થયું છે અને કાઉન્ટિંગ છે એમાં તફાવત આવે છે. લોકસભામાં થોડું ક્રોસ વોટિંગ થયું છે, વધુ મળ્યા છે એમને, રાજ્યસભામાં વધુ મળ્યા છે. શું કારણ માનો છો? એટલે એમાં જ્ઞાતિભાઈનું કારણ છે, કારણ કે આમાં શું ઘણા સમાજના શક્તિસિંહભાઈ ક્ષત્રિય સમાજમાંથી આવે છે, તો ઘણા એવા બી હતા કે ઉપર લેવલે એમને બીજેપીને વોટ કર્યો અને નીચે શક્તિસિંહભાઈને વોટ કર્યો, એટલે સ્વાભાવિક વાત છે ક્રોસ વોટિંગ થયું એવું અમારું અનુમાન છે. એ જબરજસ્ત માનું છું. આમાં તો તમને કહું છું, મેં હમણાં કીધું ને, મેં કીધું અમને તો આપનોને લૂંટાય, બાકી મોદી સાહેબે ઉપર લેવલેથી એનાથી બહુ ટ્રાય કર્યો કે ભાઈ આ ન થવું જોઈએ, ડિસિપ્લિન મારો, પણ છતાં હવે એ તો એની લોકશાહીમાં એની પોતાની મરજી છે, એટલે જેને જે કરવું એ કરે, પણ બાકી કાંઈ વાંધો નહીં. આ તો જીવનની અંદર હારમાંથી ક્યાંક શીખવાનું છે અને આજે હાર્યા છે, પણ મને મારી પાર્ટીમાં, હું બીજેપીમાં ગયો છું એની મને ખુશી છે, અને મારા સિનિયર નેતાઓ મારું એટલું બધું ધ્યાન રાખ્યું હતું, માન્ય મોદી સાહેબ મારું જેટલું ધ્યાન રાખતા હતા એની જ મને ખુશી છે. તો અબડાસાની બેઠક પરથી વિજયી બન્યા બાદ કોંગ્રેસના શ્રી શક્તિસિંહ ગોહિલે આ વિજયને અબડાસાની પ્રજાનો વિજય ગણાવ્યો હતો. તેઓની સામે સામ દામ દંડ ભેદ જેવા તમામ હથિયારો અપનાવાયા હોવા છતાં અબડાસાની પ્રજાના પ્રેમના કારણે તેમનો વિજય થયો હોવાનું શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અબડાસાના અનેક પ્રશ્નો અંગે કચ્છમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા રાજ્યના મંત્રીઓએ અનેક વાયદા કર્યા હતા, જેની સાબિતી તેમની પાસે છે. તેને આ મંત્રીઓને મોકલીને તેમના વાયદા પૂરા કરવાનું તેઓ યાદ અપાવશે. શ્રી શક્તિસિંહ ગોહિલે વિજય મેળવ્યા બાદ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અબડાસામાંથી પેટા ચૂંટણી લડવાનો કોઈ સપને વિચાર નહોતો કર્યો. હું આભાર માનીશ એના કોંગ્રેસના કાર્યકર્તાઓનો, આગેવાનોનો. એમણે સામેથી એક આગ્રહ કર્યો, સર્વસંમતિથી ઠરાવ કરીને મારી પાર્ટી ઉપર દબાણ ઊભું કર્યું કે મારે જેવી ચૂંટણી લડવી, અને આ વિજય થયો છે એ અબડાસા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો અને ત્યાંના મતદાતાઓનો વિજય થયો છે. હું કહીશ, હું તો માત્ર એક પ્રતીક હતો. ગુજરાતમાંથી અનેક લોકો મને સમર્થન આપવા માટે કોઈ ઘેર રહીને પ્રાર્થના કરતા હતા, કોઈ ટેલિફોનથી કોઈ રૂબરૂ આવીને મદદરૂપ થયા હતા. આ વિજયમાં એઓ પણ એટલા જ સહભાગી છે. શામ દામ દંડ ભેદ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના ભાઈ પોતે અહીંયા આવીને કેમ્પ લગાવે, આખી કેબિનેટ અહીં ઉતરી પડે, ધક ધમકી લાલચ લોભ આ બધાના વચ્ચે પણ અબડાસા વિધાનસભામાં મતદાતાઓએ મને જે સહયોગ આપ્યો છે તે માટે હું એમનો ઋણી છું. જાહેર જીવનમાં જ્યાં સુધી રહીશ
ગમે ત્યાંથી ચૂંટણી લડીને સરકારમાં કે વિરોધ પક્ષમાં રહું, પણ આ વિસ્તારના લોકો માટે હું હંમેશા મારાથી બનશે તે કામ કરતો રહીશ. આ તબક્કે હું સરકારના મંત્રીઓને પણ યાદ કરાવું છું કે અહીંયા આવીને કહીને ગયા હતા કે અમે બંધ કરાવેલી ખાણ પુનઃ ચાલુ કરવાની વિચારણા કરીએ છીએ, ઘાસ અને પાણીની વ્યવસ્થા કરીશું, કોલસો પાડવાની છૂટ મળશે, બાવળ કાપવાની છૂટ મળશે અને વિકાસ અમે પૂરો કરીશું. તો સરકારના એ મંત્રીઓ કદાચ ભૂલી ગયા હોય તો એમની વિડીયો ક્લિપિંગ મારી પાસે છે, હું એમને મોકલી આપીશ અને વિનંતી કરીશ કે તમે બોલ્યા છો એનું પાળજો, અહીંની ખાણને પુનઃ ચાલુ કરજો, કોલસો પાડવાની ને બાવળ કાપવાની છૂટ આપજો અને અબડાસા વિસ્તારમાં વિકાસની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂરી કરજો. એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષના સભ્ય તરીકે મારી ભૂમિકા હું ભજવીશ. તો કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજાએ પણ શક્તિસિંહ ગોહિલની જીતને વધાવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આખા ભારતમાં જે રીતનો જૂઠનો બિંબાવ ઊભો કરી અને જે લોકોને ભરમાવી અને જે રીતે એમ જેને કહેવાય ને કે ચીટિંગની રીતે જે રીતે મતો મેળવ્યા છે, એ રીતે હું એમ માનું છું કે લોકો ભરમાયા છે. લોકો ઉપર એક ઇફેક્ટ પણ ઊભી એવી થઈ કે થોડો અમારા કોંગ્રેસ વિરુદ્ધનો જુવાડ ઊભો થયો. જે રીતની એમણે આખા ઇન્ડિયામાં જે રીતે પ્રચાર પ્રસાર કર્યો, અને હું તો ખરેખર આ સ્થળેથી એમ કહીશ કે આ જીત નથી બીજેપીની, નથી મોદીજીની, આ જીત છે મીડિયાની. કારણ કે મીડિયામાં જે રીતે ટીવી ખોલો અને સીધું એ જ દેખાય, એટલે આ પ્રચાર પ્રસારને લીધે જે જુવાડ આવ્યો અને આ જુવાડની પરિસ્થિતિમાં અબડાસાની સીટ અમે જો જીતી એટલે એક બહુ મોટી વસ્તુ છે. કારણ કે એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં એમના વર્તા પાણી છે, ગુજરાત સરકારમાં એમણે જે કચ્છમાં જે રીતે એમણે જમીનો વેચી અને પૈસા ભેગા કરીને આખા ભારતમાં જે રીતે પ્રચાર કર્યો છે, એક શક્તિસિંહ ગોહિલ જેવા અને એમના શક્તિસિંહ જ્યારથી લડવા આવ્યા ત્યારથી બીજેપીએ પોતાની ટોટલ શક્તિ એનામાં ઝોંકી નાખી હતી અને જે રીતે એમણે પ્રચાર પ્રસાર અને આખું જે જૂઠનું જે બિંબુ ઊભું કર્યું હતું એમાં અમે આ સીટ મેળવી અને આવા જુવાડમાં જ્યારે આ સીટ મળી છે ત્યારે હું અબડાસાની સર્વે મતદારોનો સર્વે જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું.